વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે બધાને સમા સૌને મારા જય મહારાજ. આજે આપણે ધોરણ 2 માં સામાન્ય જ્ઞાન વિષય ભણવાનો છે. બાળકો, આપણે શરૂઆતથી જોઈ ગયા બરાબર કે મારો પરિવાર, મારા પરિવારમાં બધાની ઓળખ કઈ હોય છે એ તમને શીખવાડ્યું. પછી આપણે જ્ઞાનેન્દ્રિયો છે, વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓ બરાબર. હવે તો 6 થી 8 ધોરણ ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે, એટલે તમે પણ એમને જોશો એટલે ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુઓ કઈ હોય છે બરાબર. તો જો આપણે એ જોઈ ગયા, પછી આપણે જ્ઞાનેન્દ્રિયો, આપણે જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે તો 5 છે બરાબર. પહેલા તો આંખો બરાબર, આંખ એ સારું કામ કરે છે તો જોવાનું કામ કરે છે. પછી નાક, તો નાક સૂંઘવાનું કામ કરે છે અને શ્વાસ લેવાનું કામ કરે છે. પછી જીભ, જેના વડે આપણે શ્વાસ પારખીએ છીએ કે આ કડવો છે, મીઠો છે, તુરો છે બરાબર, તો એ જ્ઞાનેન્દ્રિય પણ કઈ છે, જીભ એ પણ જ્ઞાનેન્દ્રિય છે બરાબર. પછી કર્ણ, તો કર્ણ સારું કામ કરે છે, તો કર્ણ સાંભળવાનું કામ કરે છે. પછી ચામડી, તો ચામડી આપણને સ્પર્શનો અનુભવ કરાવે છે. તો આપણે જ્ઞાનેન્દ્રિય બરાબર, આપણે 5 જ્ઞાનેન્દ્રિય વિશે જોઈ ગયા, એ તો બધાને ખ્યાલ આવી ગયો ને કે જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે. પછી મારું પ્રિય ઘર અને તેની વસ્તુ, આપણું જે પોતાનું પ્રિય ઘર હોય છે એમાં કેટલી રૂમો હોય છે, એમાં વસ્તુ આપણે કઈ કઈ મૂકીએ છીએ, તો બેઠક રૂમમાં એની વસ્તુ અલગ હોય, ડાઇનિંગ રૂમ કોને કહેવાય, બેડરૂમ કોને કહેવાય, બાથરૂમ કોને કહેવાય, સ્ટડી રૂમ એટલે શું, તે બધાનો તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર. કે રસોડામાં આપણે કઈ કઈ વસ્તુઓ મૂકીએ છીએ, ઘર ઉપયોગી અન્ય વસ્તુઓ અને સ્વાધ્યાય પણ કરાવ્યું હતું બરાબર. પછી સારી ટેવો, આપણી સારી ટેવો કઈ, ખરાબ ટેવો કઈ, જુઓ આપણે સાથે મળીને બેસવું જોઈએ, દરેકને માન આપવું જોઈએ, વડીલોને પગે લાગવું જોઈએ બરાબર, દરેકને આપણે દરેકની સાથે સંપીને રહેવું જોઈએ, સાચું બોલવું જોઈએ, હંમેશા પહેલાં ઉઠી બ્રશ કરીને સ્નાન કરવું જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, તો આ બધું સારી ટેવોમાં આવે. પ્રાર્થના કરવી જોઈએ, સાચું બોલવું જોઈએ બરાબર. તો આપણે ગયા વીડિયોમાં સારી ટેવો વિશે જોઈ ગયા હતા, સ્વાધ્યાય પણ બોર્ડ પર કરાવ્યું હતું તમને, કે વેદાંત બીજા સાથે વસ્તુઓ વહેંચે છે, તો એ કઈ ટેવ કહેવાય, તો સારી ટેવ કહેવાય, કારણ કે બીજા સાથે વસ્તુઓ વહેંચે, વહેંચીને ખરીએ તો સારું બરાબર. પછી પાઠ ગમે ત્યાં તૂટે છે, તો એ ખરાબ ટેવ થાય, જુઓ ખરાબ ટેવ કહેવાય, એ ગમે ત્યાં થૂકાય નહીં, હર્ષા કચરો કચરા પેટીમાં જ નાખે છે, તો આ સારી ટેવ કહેવાય, કે હર્ષા ગમે ત્યાં કચરો નાખતી નથી, એ કચરા પેટીમાં જ નાખે છે. વૃંદાને ખોટી હોય તો સોરી કહે, જુઓ વૃંદાને પોતે એવું લાગે છે કે હું પોતે ખોટી છું, તે પોતે શું કહી દે છે, તો સોરી કહી દે છે બરાબર, કે મારી ભૂલ થઈ ગઈ, તો આ સારી ટેવ કહે કે સાચું બોલી. ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી, તો આ ખોટી ટેવ કહેવાય, ખરાબ ટેવ કહેવાય, હંમેશા સવારે ને જમ્યા પછી બંને ટાઈમ આપણે બ્રશ કરવો જોઈએ, તો આ ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી, તો એ ખરાબ ટેવ કહેવાય. પછી કૃપા કાગળના ઉંચા ગમે ત્યાં ફેંકી દે છે, જુઓ તો આ ખરાબ ટેવ કહેવાય બરાબર, કાગળના ઉંચા ગમે ત્યાં ફેંકાય નહીં, એ તો કચરા પેટીમાં નાખવા જોઈએ. પછી જો આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે, તો સારું કહેવાય બરાબર, આકાશ રાતે મોડા સુધી જાગે છે, ખોટી છે કે ખરાબ ટેવ કહેવાય બરાબર, મોડા સુધી જાગે તો શું થાય, સવારે વહેલું ના ઉઠાય બરાબર. દીપા તેના પુસ્તકો ગમે ત્યાં મૂકે છે, એ રીતે પણ ના મૂકાય, દીપા તેના પુસ્તકો ગમે ત્યાં મૂકે છે બરાબર, સ્ટડી રૂમમાં મૂકવા જોઈએ, તો ખરાબ ટેવ. ભવ્ય સ્કૂલે સમયસર જાય છે, તો આ સારી ટેવ કહેવાય, કે ટાઈમસર સમયસર સ્કૂલે જવું એ સારી ટેવ કહેવાય.
હવે આવશે પાના નંબર 14 ઉપર સ્વચ્છ અને હરિયાળો પર્યાવરણ। જો આપણે આપણું પર્યાવરણ સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ। આપણે આપણું પર્યાવરણ કેવું રાખવું જોઈએ તો સ્વચ્છ। અહીં ચાર બાળકો અભય, તન્વી, નૈયા અને સુખ દર્શાવ્યા છે। તેઓ તેમના દૈનિક જીવનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। તેઓની પ્રવૃત્તિઓના આધારે સાચું કે ખોટું આપવામાં આવે છે। સાચાના બે ગુણ અને ખોટાના ઝીરો ગુણ ગણો। પાછળ આપેલા ગુણક પત્રમાં તેમના ગુણ ઉમેરો અને નીચે આપેલામાંથી કયું બાળક પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં સૌથી વધુ ફાળો છે તે શોધો। હવે પાના નંબર 14 ઉપર જુઓ, આ રીતે ચિત્ર આપ્યા છે અને આ રીતે જે સૂચના આપી છે એ રીતે આપણે જોવાનું છે। તો જુઓ, પહેલા ચિત્રમાં અભય અને તેના મિત્રો ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે, તો આપણે ખોટું કહેવાય, બરાબર? આ પ્રવૃત્તિ ખોટી છે, ગમે ત્યાં કચરો ફેંકાય નહીં। તો જે ખોટું હોય એને કેટલા ગુણ આપવાના? તો ઝીરો, બરાબર? પછી જુઓ બીજું, તન્વી હંમેશા જંગલી પ્રાણીઓ બચાવવા પોસ્ટર દોરે છે અને બીજાઓને તેવું કરવા પ્રોત્સાહન આપે છે, તો એ સારી ટેવ કહેવાય, બરાબર? જુઓ તો અહીં સાત છૂપાને કેટલા ગુણ આપવાના? બે, બરાબર? આ પર્યાવરણને સ્વચ્છ અને સુઘડ રાખે છે, આ સારી પ્રવૃત્તિ કરે છે। નૈયા હંમેશા જૂના છાપામાંથી કાગળની થેલીઓ બનાવે છે। જુઓ આ ત્રીજા ચિત્રમાં નૈયાની વાત આવી કે નૈયા હંમેશા જૂના છાપામાંથી કાગળની થેલીઓ બનાવે છે, તો એ સારી પ્રવૃત્તિ કહેવાય, બરાબર? તો આને કેટલા ગુણ આપવાના? બે। અને આ તન્વીને એને પણ બે, અને આ જે અભય છે એને ઝીરો। પછી જુઓ ચોથું ચિત્ર, કે સુખ તેમના વિસ્તારમાં આવતા પક્ષીઓને પજવે છે। હવે પક્ષીઓને તો કંઈ હેરાન કરાતા હશે, તો અહીંયા આગળ જુઓ ખોટાની નિશાની છે, તો આને કેટલા પોઈન્ટ્સ મળે? કેટલા ગુણ? તો ઝીરો। પછી છે તન્વી હંમેશા તેમના ઘરમાંથી નકામી વસ્તુઓ વાડીમાંથી ફેંકે છે, તો આ ખોટી પ્રવૃત્તિ કહેવાય, બરાબર? કોઈ પણ નકામી વસ્તુ હોય એને કચરા પેટીમાં રાખવી જોઈએ, બહાર ગમે ત્યાં ફેંકાય નહીં, તો આને ઝીરો પોઈન્ટ એટલે કે ઝીરો ગુણ આપવાનો। પછી જો અભય ખૂબ ચિંગમ ચાવે છે, તે કેટલીક વાર સ્કૂલની બેન્ચ કે બસની સીટ પર ચોંટાડે છે। જો અભય શું કહે છે, ચિંગમ તો ખાય છે પણ ક્યાં ચોંટાડે છે? તો સ્કૂલની બેન્ચ ઉપર અને બસની સીટ ઉપર। જો હવે સીટ ઉપર ચોંટાડે તો કોઈને આમ બેસે, વાળ ઉપર ચોંટી એનો વાળ તો કપાવવા પડે, બરાબર? ચિંગમ ચોંટે એટલે વાળ આપણે સીધા કાપી નાખવા પડે, તો આ ખોટી પ્રવૃત્તિ છે, તો આને કેટલા ગુણ આપવાના? ઝીરો। એવું કદી કરવું જોઈએ નહીં। પછી જુઓ શુભ સ્કૂલમાં નાસ્તો કર્યા પછી તેની બેન્ચ કાગળથી સાફ કરે છે, બરાબર? તો કાગળથી સાફ કરાય, બરાબર? તો આ અને ઝીરો માર્ક્સ આપે। જુઓ કે અહીં ચાર બાળકો હોય તરફી નહીં અને શું દર્શાવ્યા છે, તેમના દૈનિક જીવનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે, તેઓની પ્રવૃત્તિને આધારે સાચું કે ખોટું આપવામાં આવે છે, ખોટાની નિશાની સામે આપણે ઝીરો મૂકવાનો અને સારી પ્રવૃત્તિમાં શું કરવા છે? બે ગુણ આપવાના છે, તો આ જે ટેબલ સાથે
મચ્છરોના ઉછેર માટેનું કેન્દ્ર બન્યું છે. તો આ સારી પ્રવૃત્તિ કહેવાય, બરાબર? અત્યારે તો ઘરે ઘરે ડેન્ગ્યુના કેસ ઉભરા છે ને, તો આપણે પણ ગમે ત્યાં પાણી ભરવું જોઈએ નહીં, બરાબર? જેથી મચ્છરોનો ઉપદ્રવ ના થાય. તો અહીંયા પણ પિતાને જાણ કરે છે કે છત ઉપર ભરાયેલું પાણી છે એ મચ્છરો ત્યાં થાય છે. તો આ સારી પ્રવૃત્તિ કહેવાય, બરાબર? તેને જાણ કરે દ્વારા કેટલા માર્ક્સ મળે, કેટલા ગુણ? તો બે ગુણ. પછી જો કે અભય તેની સોસાયટીની ગટરમાં ખુલ્લા ઢાંકણા વિશે ચોકીદારને જાણ કરે. જો અભય શું કરે છે તો સોસાયટીમાં જે ગટરના ખુલ્લા ઢાંકણા હોય એના વિશે ચોકીદારને જાણ કરે છે કે આ વરસાદ પડે ને ખુલ્લું ઢાંકણ હોય, ખબર ના હોય તો એની અંદર ગટરમાં પડી જાય. તો કે આ સારી પ્રવૃત્તિ કહે, સારી ટીમ કહેવાય. તો આને બે માર્ક્સ મળે. પછી છે તન્વી કાણા વાણી ઝારીથી છોડને પાણી ખાય છે અને પાણીનો ખૂબ બગાડ કરે છે. જુઓ, આમાં પાણીનો ખૂબ બગાડ કરે છે એટલે ખૂટતું આપ્યું છે તેને ઝીરો ગુણ મળે કે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. પછી નૈયા તેમના વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનવા કામ કરતી ટીમમાં જોડાય છે. જુઓ, તો સાચું, આને સારી પ્રવૃત્તિ કરી, બરાબર? તો આને બે ગુણ મળશે. પછી શુભ તેની નોટબુકના પેજ ફાડીને તેમાંથી કાગળના ધુમા અને હોળી બનાવે છે. જુઓ, આ શું કરે છે? શું તેની જે નોટબુક હોય ને એના પેજ ફાડી નાખે છે અને વિમાન અને હોળી બનાવે છે. તો આ ખોટી પ્રવૃત્તિ કહેવાય, બરાબર? તો એને 0 પોઈન્ટ મળી. હવે જુઓ, કુલ ગુણ, બરાબર, એ આપણે આવતા ક્લિયરમાં જોઈશું.